સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બ્યાસી હજાર હેક્ટરથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું હતું આ અંગે ખેડૂતોએ સરકારને ટેકાના ભાવ માટે ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે સરકારના ટેકાના ભાવ ચારસો પંચાવન કરતાં હિંમતનગર ઓપન માર્કેટમાં વધુ ભાવ મળી રહ્યા છે તેમજ પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે

જ્યારે અત્યારે પરિસ્થિતિ છે ને એનાથી વિપરીત છે કે ખુલ્લા બજારમાં જે ઘઉં અથવા મગફળી અથવા બાજરીના જે પાકના ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ કરતા છે અને ખુલ્લા બજારમાં ભાવ વધારે છે એના કારણે એક વર્ષ બીજું પણ એક એવું કારણ છે કે ભાઈ પેલા ટેકાના ભાવે વેચવું હોય ને તો રજીસ્ટ્રેશન કરાવો ઉતારા લાવો ને આધાર કાર્ડ લાવો ને ચેક્સબુક લાવો ને પાસબુક લાવો ને આ બધી જફા છે ને ખેડૂતને નથી ફાવતી કારણ કે એને તો બીજા કામ હોય છે અને એના તો ભાઈ તરત પૈસા જોઈતા હોય એના તો ખેતીના કામમાં છે ને પૈસાની જરૂર હોય એટલે તો રોકડામાં જ માને એટલા માટે છે ને ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતો ખૂબ ઓછા તૈયાર થયા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરમાં ત્રણ બોરીની આવક થયેલી છે જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે અહીંયા આગળ આઠસો રૂપિયા ઊંચા ઊંચો આઠસો રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં અને ખેડૂતો સંતોષ છે એમ ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો છે હા ટેકા કરતા વધારે ભાવ છે આઠસો રૂપિયાનો ભાવ પડેલો છે અહીંયા કઈ ઊંચામાં અને નીચામાં ચારસો એસી રૂપિયાનો ભાવ પડેલો અત્રેના જિલ્લામાં ઘઉંના કુલ ચોરાણું ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું ચોરાણું ખેડૂતોને અમે અહીંયાથી એસએમએસ કરેલા છે વેચાણ અર્થે આવવા માટે પરંતુ ઘઉંના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી ઘઉંનો ઘઉંના અત્રેના જિલ્લામાં આઠ ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે ચારસો ને પંચાવન રૂપિયા પ્રમાણ ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો તેમને મળી રહ્યા હોય તો સરકાર સુધીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ન આવ્યા હોય લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને આ ચોવીસ ત્રણ વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી